નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 લેક્ચર 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 7 ની અંદર આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ અને બેરિયમ ક્લોરાઇડ વાળું જે સમીકરણ હતું સંતુલિત કર્યું હતું. હવે પ્રશ્નો આપેલા છે પેજ નંબર 6 ઉપર. ઓકે, બે તો સોલ્વ કર્યા હતા, હવે આજે આપણે પ્રશ્ન 2 ની અંદર ત્રીજો જે છે એ સોલ્વ કરવાનો છે. તો જો એની અંદર શું આપેલું છે, 3 ની અંદર સોડિયમ પ્લસ પાણી ગિવ્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. હવે એક સમીકરણ આપેલું છે, આપણે એને શું કરવાનું છે, સંતુલિત કરવાનું છે. તો સૌપ્રથમ આ જે છે એ શાબ્દિક સમીકરણ છે, આપણે એમાં સમાકલન કરવાનું છે સૂત્ર સમીકરણમાં. તો ચલો જોઈએ સૂત્ર સમીકરણ શું થશે. સોડિયમ એની સંજ્ઞા થશે એને પ્લસ કોની સાથે પ્રક્રિયા કરે છે, પાણી. પાણીનું સૂત્ર છે H2O ગિવ્સ. આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે એટલે શું બને છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર છે NaOH. સોડિયમ એને હાઇડ્રોક્સાઇડ ઓએચ એટલે NaOH પ્લસ હાઇડ્રોજન. ઓકે, હાઇડ્રોજન H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, તમે ખાલી H લખી શકો નહીં, કારણ કે હાઇડ્રોજન એ દ્વિપરમાણ્વીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો ચલો આપણું સૂત્ર સમીકરણ તૈયાર છે. હવે આ જે સમીકરણ છે કેવું છે, ઇનબેલેન્સ છે, સંતુલિત નથી, એટલે આપણે એને શું કરવાનું છે, સંતુલિત કરવાનું છે. ઓકે, તો જુઓ સ્ટેપ 1 ની અંદર આપેલું છે શું કરવાનું છે, શરૂઆત ની અંદર સ્ટેપ 1 માં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, બોક્સ બનાવવાનું છે. ઓકે, હવે જે સૂત્રો આપેલા છે તમારે સૌપ્રથમ બોક્સમાં લખવાના છે. સ્ટેપ 1 જે છે એને પ્લસ H2O NaOH પ્લસ H2. તો સ્ટેપ 1 ક્લિયર છે, બોક્સ બનાવી દીધું છે બધામાં. ઓકે, હવે સ્ટેપ 2 ની અંદર શું કરવાનું છે, જેટલા બી તત્વો હોય એમની શું બનાવવાનું છે, યાદી. કે પ્રક્રિયકોમાં એમની સંખ્યા કેટલી છે અને નિપજોમાં એમની સંખ્યા કેટલી છે. તો ચલો સ્ટેપ 2 જોઈએ, તત્વો કયા છે, એને H અને O. ઓકે, જેટલા પ્રક્રિયકો હોય એટલા નિપજ મળે, એટલે પ્રક્રિયકોમાં તમે પણ તત્વો જોઈ શકો છો, એમાં નિપજમાં જોવાની જરૂર નથી. તત્વની અંદર એને ની વાત કરીએ તો પ્રક્રિયકોમાં કેટલા છે, સંખ્યા 1 છે. હાઇડ્રોજન કેટલા છે, તો 2 છે. ઓક્સિજન કેટલા છે, 1 છે. નિપજની વાત કરીએ તો આ છે નિપજો. ઓકે, નિપજોમાં એને જે છે કેટલા છે, 1 છે. હાઇડ્રોજન કેટલા છે, અહીં 2 ને 1, ટોટલ કેટલા છે, 3. ઓક્સિજનની સંખ્યા કેટલી છે નિપજોમાં, તો અહીં છે 1. ઓકે, તો જુઓ સ્ટેપ 2 ની અંદર તમે યાદી બનાવી લીધી છે. હવે સ્ટેપ 3 ની અંદર શું કરવાનું છે, સૌથી વધુ પરમાણુઓની સંખ્યા હોય એ સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, સંતુલિત કરવાનું છે. તો સૌથી વધારે કઈ સંખ્યા તમને દેખાય છે, અહીં હાઇડ્રોજન. અહીં એને પ્રક્રિયકો નિપજોમાં 1-1 છે એટલે બેલેન્સ છે. એવી જ રીતે ઓક્સિજન પણ 1-1 છે એટલે એ પણ બેલેન્સ છે. અહીં તમારે લેવાનું છે હાઇડ્રોજન, પ્રક્રિયકોમાં 2 છે જ્યારે નિપજોમાં કેટલી છે, 3 છે. ઓકે, તો સૌ પ્રથમ આપણે લઈશું હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના પરમાણુ તમારે પ્રક્રિયકોમાં કેટલા છે અને નિપજોમાં કેટલા છે એ જોવાનું છે. તો શરૂઆતની અંદર પ્રક્રિયકોમાં H2O, નિપજોમાં હાઇડ્રોજન NaOH. હવે અહીં જુઓ H2 હાઇડ્રોજન અહીંયા પણ છે, નિપજોમાં અહીંયા પણ છે. અહીં H2 અને H2 અહીં બેલેન્સ છે એટલે આપણે એ લઈશું નહીં, આપણે કયું લઈશું, NaOH. ઓકે, હવે શરૂઆતની અંદર H2O પ્રક્રિયકોમાં નિપજોમાં લીધું અહીં NaOH. હવે સંતુલન કરવા માટે અહીં જુઓ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે, 2 છે. ઓકે, હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે, 1 જ છે. તો શું કરવું પડશે, 2 બનાવવું પડશે. તો કેટલા સાથે ગુણીશું, આ 1 ને 2 સાથે ગુણીશું એટલે NaOH ની આગળ તમારે કેટલા મૂકવાના છે, 2. તો અહીં તમે જે કૌંસ કરો આગળ કેટલા મૂકી દેવાના છે, 2. એટલે ઉપરનું સમીકરણ એની જ રીતે લખવાનું છે, એને H2O ખાલી NaOH નું આખું સમીકરણ કેટલા સાથે ગુણવાનું છે,
हाइड्रोजन ते बेलेंस कर ऑक्सीजन तो संतुलित था परंतु जारे हाइड्रोजन ने अपने बेलेंस करवा जाइए त्यारे एने पण बे थई गया जारे एने अहीं एक ज छे એટલે ઇમ્બેલેન્સ થઈ ગયું. એવી જ રીતે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન અહીં બે છે તો ઓક્સિજન અહીં એક છે, અહીં પણ ઇમ્બેલેન્સ થઈ ગયું. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન અહીં બે તો થઈ ગયા, ઓલરેડી અહીં બે છે જ, એટલે અહીં નિપજોમાં સંખ્યા ચાર થઈ ગઈ હાઇડ્રોજનની, જ્યારે અહીં કેટલી છે બે જ છે. હવે આવું થાય એટલે ગભરાવાની કોઈ જરૂર નથી, તમે આગળ સ્ટેપ બાય સ્ટેપ ફરીથી તમે ઓક્સિજન અને સોડિયમ એ બંનેને સંતુલિત કરશો એટલે આપોઆપ સમીકરણ શું થઈ જશે, સંતુલિત થઈ જશે. તો તમે અહીં એનએચ ને બે વડે ગુણ્યું એટલે નવું સમીકરણ આવી રીતે મળશે. આ જે સમીકરણ છે એવું જ છે, ખાલી અહીંયા તમે બે સાથે ગુણ્યું છે એટલે તમારે કૌંસની આગળ કેટલા મૂકી દેવાના છે, બે. ઓકે, હવે આ સૂત્રને લઈને તમારે આગળ વધવાનું છે. તો જુઓ સ્ટેપ ત્રણ પૂરું થયું, હવે સ્ટેપ વન ની વાત કરીએ તો સોડિયમ બે પરમાણુઓ થઈ ગયા. તો ચલો સોડિયમ ના પરમાણુને સંતુલિત કરીએ. તો અહીં ધ્યાન રાખો સોડિયમ નો પરમાણુ પ્રક્રિયકોમાં અને નિપજોમાં. ઓકે, તો શરૂઆતની અંદર પ્રક્રિયકોમાં આ સૂત્રને ધ્યાનમાં લેવાનું, એને પ્રક્રિયકોમાં એને, નિપજોમાં એને ક્યાં છે તો ટુ એન એવાજ, તો આપણે લખી દીધું ટુ એન એવાજ. ઓકે, હવે સંતુલન કરવા માટે હવે જુઓ એને ની સંખ્યા એક છે, એને ની સંખ્યા અહીં કેટલી છે બે છે. ઓકે, તો અહીં એક છે ને અહીં બે છે, તો સંતુલિત કરવા માટે એકને કેટલા સાથે ગુણવું પડશે, બે સાથે. ઓકે, હવે આ જે સમીકરણ હતું એનું જ રહેશે, ખાલી તમારે જે પ્રક્રિયકોમાં એને ની આગળ કેટલા મૂકી દેવાના છે, બે. ઓકે, તો પેલું જે સમીકરણ જે છે આપણે એને ની આગળ બે મૂકી દીધા એટલે નવું સમીકરણ આ મુજબ મળશે. ટુ એને આ જે હતું ટુ એને અહીં ટુ એને મૂકી દીધા. ઓકે, પ્લસ એચ ટુ ઓ ગીવ્સ ટુ એને વાય પ્લસ એચ ટુ. ઓકે, ખાલી આપણે અહીં ફેરફાર કર્યો છે, એને ની આગળ કેટલા મૂક્યા છે, બે. ઓકે, એટલે સોડિયમ ના પરમાણુ સંતુલિત થઈ ગયા, અહીં બે એને છે અહીં પણ ટુ એને છે. ચલો સ્ટેપ ફાઈવ ની અંદર ઓક્સિજન ને લઈએ, ઓક્સિજન નો પરમાણુ પ્રક્રિયકોમાં અને નિપજોમાં. તો તમારે આ સમીકરણ ધ્યાનમાં લેવાનું, ઓક્સિજન પ્રક્રિયકોમાં કઈ જગ્યાએ છે તો છે એચ ટુ, નિપજોમાં તો આખું લેવાનું છે ટુ એલ એમ. ઓકે, હવે સંતુલન કરવા માટે ઓક્સિજનની સંખ્યા કેટલી છે, એક છે. ઓક્સિજનની સંખ્યા અહીં કેટલી છે, બે છે. ઓકે, તો અહીં એક છે અને અહીં બે છે, તો સંતુલિત કરવા માટે કેટલા સાથે ગુણવા પડશે, બે સાથે, એક ગુણ્યા બે. એટલે એચ ટુ ની આગળ આખા કૌંસની આગળ કેટલા લાગી જશે, બે. ઓકે, એટલે ઉપરનું જે સમીકરણ હતું એ પ્રક્રિયકોમાં એચ ટુ ની આગળ શું મૂકી દેવાનું, બે. એટલે આગળ બે મૂકીશું એટલે આખું સમીકરણ તમે નીચે મુજબ લખી શકો. એટલે ટુ એને બે સાથે ગુણાકાર કર્યો એટલે અહીં ટુ એચ ટુ ગીવ્સ ટુ એન એચ પ્લસ એચ ટુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ સમીકરણ આવી રીતે થઈ ગયું છે. હવે સ્ટેપ સિક્સ ની અંદર તમે જુઓ, સ્ટેપ સિક્સ ની અંદર સમીકરણ સંતુલિત થઈ ગયું છે. કેવી રીતે જુઓ, એને ની સંખ્યા કેટલી છે, બે છે પ્રક્રિયકોમાં, તો નિપજમાં પણ કેટલી છે, બે છે. ઓકે, હાઇડ્રોજન ની વાત કરીએ તો હાઇડ્રોજન ની સંખ્યા કેટલી છે, ટોટલ બે ગુણ્યા બે ચાર છે. તો જુઓ અહીં આ બે છે અને અહીં એચ ટુ પણ બે છે એટલે ચાર થઈ ગઈ. ઓકે, વાત કરીએ ઓક્સિજન ની તો ઓક્સિજન કેટલા છે, અહીં બે છે. ઓકે, તો અહીં ઓક્સિજન પણ કેટલા છે, બે છે. એટલે આ જે સમીકરણ છે કેવું થઈ ગયું છે, સંતુલિત થઈ ગયું છે, એટલે તમારે કોઈ બોક્સ કરવાની જરૂર છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આવા કેટલાક પ્રશ્નો સ્વાધ્યાયની અંદર આપેલા છે, પાછળ જો સ્વાધ્યાયની અંદર આપેલા છે, એની અંદર સ્વાધ્યાય પાંચ છ અને સાત એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. આગળ કેટલાય સમીકરણ કરાયા છે આવી રીતે એ તમારે બોક્સ બનાવીને કરવાની છે. તો એક વસ્તુ યાદ રાખવાની છે કે જો પરીક્ષાની અંદર બોર્ડની અંદર ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે, હવે એવી રીતે પૂછાય કે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિથી, તો તમારે શું કરવાનું છે, ત્રણ માર્ક્સની અંદર આવી રીતે તમારે બોક્સ બનાવીને સમીકરણને સંતુલિત કરવાનું છે. અને જો એક માર્ક્સમાં પૂછાય કે આ સમીકરણને સંતુલિત કરો, તો તમારે શું કરવાનું છે, ડાયરેક્ટલી સંતુલિત કરવાનું છે, તમારે આવી રીતે બોક્સ બનાવવાની જરૂર છે નહીં. હવે ડાયરેક્ટ કેવી રીતે, તો જુઓ સ્વાધ્યાય છ ની અંદર
बी अने डी आवा बे प्रश्न आपणे अहीं सोल्व करेला छे। जुओ केवी रीते, तो स्वाध्याय 6 नी अंदर बी नी अंदर एक आवुं समीकरण आपेलुं छे, NaOH प्लस H2SO4 गिव्स Na2SO4 प्लस H2O। ओके, आवुं एक समीकरण आपेलुं छे। હવે આ સમીકરણને સંતુલિત કરો, જો એક માર્ક્સમાં પૂછાય તો તમારે શું કરવાનું, તમારે તો પહેલા પ્રક્રિયકોમાં અને એની પદોમાં ઓકે તમારી સંખ્યા જોવાની। અહી Na ની સંખ્યા કેટલી છે? બે છે, જ્યારે Na ની સંખ્યા કેટલી છે? એક જ છે। તો તમારે શું કરવાનું, બોક્સ બનાવી દીધું હોય છે ને એ પ્રમાણે તમારે અહીંયા કોઈ ચેન્જ કરવાનું નહીં, જે ફેરફાર કરો કે કરવાનો આગળ સૂત્રની આગળ। તો સોડિયમની સંખ્યા બે થઈ ગઈ, તો Na બે, અહી Na બે, ઓકે। અલગ પાડવાની જરૂર છે નહીં। SO4 SO4 પ્રક્રિયકમાં નિપજમાં સેમ છે, એને બે થઈ ગયા, એને બે થઈ ગયા, ઓકે। વાત કરીએ ઓક્સિજનની, ઓક્સિજન અહીં કેટલા થઈ ગયા? બે થઈ ગયા, ઓકે। તો ઓક્સિજન અહીં કેટલા છે? એક જ છે, તો આગળ કેટલા મૂકી દેશું? બે ઓક્સિજન થઈ ગયા, ઓકે। વાત કરીએ હાઇડ્રોજનની, હાઇડ્રોજનની વાત કરીએ તો અહીંયા બે છે પ્રક્રિયકોમાં, અહીં પણ બે છે, ઓકે। એટલે ટોટલ કેટલા થયા? ચાર। તો અહીં બે ગુણ્યા બે ચાર થઈ ગયા, ઓકે। એટલે આવી રીતે તમે સમીકરણને સંતુલિત કરી શકો પ્રક્રિયકોમાં અને નિપજોમાં। તમારે ધ્યાન રાખવાનું, પ્રક્રિયકો એટલે તીરની ડાબી બાજુ અને નિપજો એટલે તીરની જમણી બાજુ, ઓકે। એવી જ રીતે બીજું એક સમીકરણ જોઈએ, ડી ની અંદર આપેલું છે, BaCl2 પ્લસ H2SO4 ગિવ્સ BaSO4 પ્લસ HCl, ઓકે। આ સમીકરણ તમારે સંતુલિત કરવાનું છે। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં બી એ છે, બી એ સંતુલિત છે, SO4 SO4 પણ આવી ગયું, બાકી શું વધ્યું? H2 અને Cl2। H ની સંખ્યા બે છે, Cl ની સંખ્યા પણ બે છે, જ્યારે અહીં H ની સંખ્યા એક છે અને Cl પણ એક છે, તો આપણે શું કરીશું? HCl ની આગળ આપણે બે લગાવી દઈશું, અહીં તમે બે મૂકી દેશો તો બે હાઇડ્રોજન થઈ જશે એટલે H2 થઈ ગયું, બે ક્લોરિન થઈ જશે એટલે ક્લોરિન પણ બે થઈ ગયું। એટલે આવી રીતે તમે ડાયરેક્ટલી સમીકરણને સંતુલિત કરી શકો છો, ઓકે। વિદ્યાર્થી મિત્રો, એ તમારા બોર્ડમાં ધ્યાન રાખવાનું કે 3 માર્ક્સમાં પૂછાયું છે, તો તમારે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ આવી રીતે બોક્સ બનાવીને કરવાનું છે, પણ જો 1 માર્ક્સમાં પૂછાયું હોય તો તમારે આ બોક્સ બનાવવાની જરૂર છે નહીં, તમે આવી રીતે પણ ડાયરેક્ટલી સમીકરણને સંતુલિત કરી શકો છો। હવે પ્રશ્નો પેજ નંબર 6 પર, એમાં પ્રશ્ન 3 ની અંદર આપેલું છે કે ભૌતિક અવસ્થાઓ તમારે લખવાની છે। આગળ તમે ભૌતિક અવસ્થાઓ જોઈ, ઘન માટે, પ્રવાહી માટે, વાયુ માટે, જલીય દ્રાવણ માટે, એક્વિયસ, તેવી રીતે શાબ્દિક સમીકરણ આપેલું છે અહીં। એ તમારે શું કરવાનું છે? સૂત્ર સમીકરણમાં ફેરવવાનું છે, સમીકરણને સંતુલિત કરવાનું છે, અને નીચે શું લખવાનું છે? ભૌતિક અવસ્થા લખવાની છે। તો ચલો જોઈએ, ચોપડી ની અંદર આપેલું છે એક કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ ના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે। હવે આ જે શાબ્દિક સમીકરણ છે, તમારે સૂત્રમાં એને કન્વર્ટ કરવાનું છે, તો કેવી રીતે? જુઓ, બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ નું સૂત્ર શું થશે? BaCl2, ઓકે। અને કોની સાથે પ્રક્રિયા કરે છે? સોડિયમ સલ્ફેટ, તો સોડિયમ સલ્ફેટ નું સૂત્ર થશે Na2SO4, એ બંનેનું સમા દ્રાવણ બનાવ્યું છે પાણીમાં, પાણીમાં દ્રાવણ બનાવ્યું છે એવું લખેલું છે, તો પાણીમાં દ્રાવણ બનાવેલું હોય તો આપણે શું લખી દે છે? એક્વિયસ, એની સંજ્ઞા છે AQ, તો આપણે BaCl2 નીચે લખી દઈએ AQ, સોડિયમ સલ્ફેટ એની પણ નીચે લખી દઈએ AQ, ઓકે। આ બંને દ્રાવણો વચ્ચે, પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે, એટલે BaCl2 અને Na2SO4 બંને પાણીમાં ઓગાળી દીધા છે, દ્રાવણ બનાવ્યું છે, આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, એટલે બંને વચ્ચે પ્રક્રિયા થાય, શું બને છે? અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ પ્રક્રિયા થઈ, આવો શબ્દ આવે એટલે શું કરવાનું? તમારે આવું દિવસ મૂકી દેવાનું, કારણ કે પ્રક્રિયા થઈ ગઈ છે અને હવે શું બને છે? નિપજ બને છે, એનો મતલબ બેરિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ નું સૂત્ર છે BaSO4, પણ આગળ શું શબ્દ વાપરે છે? અદ્રાવ્ય, અદ્રાવ્ય એટલે પાણીમાં ઓગળતા નથી, આપણે એને શું કહી શકાય? અવક્ષેપ, અદ્રાવ્ય એટલે કે અવક્ષેપ, એ ઘન સ્વરૂપમાં હશે એટલે આપણે લખી દઈશું S, સોલિડ, ઓકે। એટલે અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 અદ્રાવ્ય છે, એનો મિનિંગ એવું થશે। અને સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ નું સૂત્ર શું છે?
संकुलित करवानो छे अहीं छे Ba एक छे अहीं पण Ba एक छे SO4 અહીં પણ SO4 છે ઓકે અહીં છે Na2 અને Cl2 બંને 2 2 છે અમને જોઈએ પ્રમાણે જે મેં Cl માં જોઈતી પ્રમાણે તો આપણે શું કરીશું એ આપણે કેટલા મૂકીશું 2 આગળ 2 મૂકી દઈશું એટલે 2 Na એટલે અહીં પણ Na ની સંખ્યા 2 થઈ ગઈ Cl ની વાત કરીએ Cl પણ 2 અહીં પણ Cl 2 થઈ ગઈ એટલે સંતુલન સમીકરણ આવું બનશે BaCl2 Na2SO4 gives BSO4 plus 2NaCl. Okay, BSO4, तो ही Ba ने SO4 एक एक चाहे. Na ने Cl बन ने Ba बेचे, तो Na ने Cl आगर Ba मुक्ति दी दिले 2NaCl. Okay, चलो. अबे ये अंदर अपन बीजो प्रश्न आपके लोग से. ये सोडियम हाइड्रोक्साइड द्रावण. अने सोडियम एस सोडियम हाइड्रोक्लोरिक एसिड ना द्रावण साथे प्रक्रिया करी. सोडियम क्लोराइड द्रावण अने पानी उत्पन्न करे छे. આ જો એક પ્રમાણે કરવાનું છે તો જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ તો NaOH નીચે એકવિયસ ઓકે અને હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl એનું પણ દ્રાવણ એટલે એકવિયસ લખી દીધું ઓકે સાથે પ્રક્રિયા કરી એટલે બંને સાથે પ્રક્રિયા કરે છે હવે ગિવ્સ લખી દેવાનું શું બને છે સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ એટલે NaCl નીચે એકવિયસ દ્રાવણ અને પાણી એટલે H2O L અહીં H2O ઉત્પન્ન કરે છે હવે આ સમીકરણ તૈયાર છે અને સંતુલિત કરવાનું છે તો જુઓ Na તો Na ની સંખ્યા 1 છે હાઇડ્રોજન ની સંખ્યા કેટલી છે 2 છે 1 અને 2 તો અહીં પણ હાઇડ્રોજન ની સંખ્યા 2 છે ઓક્સિજન ની વાત કરીએ તો ઓક્સિજન અહીં 1 છે તો ઓક્સિજન પણ અહીં 1 છે Cl ની વાત કરીએ તો Cl અહીં 1 છે અહીં પણ નિપજમાં પણ અહીં 1 છે એટલે આ સમીકરણ કેવું છે સંતુલિત છે તેને સંતુલિત કરવાની જરૂર નથી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ચોપડી ની અંદર સ્વાધ્યાય આપેલું છે એની અંદર 5 6 અને 7 આવા કેટલાક ઉદાહરણો આપેલા છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે ઓકે ટ્રાય કરવાનું છે